नमस्कार विद्यार्थी मित्रों, शाला नूतन विद्यापीठ महुआ जिलो भावनगर भोपाल रोकातरिया आज वीडियो लेक्चर में आपसू स्वागत। विषय विज्ञान धोरण 10 जेनी अंदर विद्यार्थी मित्रों आपणे चैप्टर नंबर 8 सजीवों केवी रीते प्रजनन करे छे तेना विषे जे छे चर्चाओ करीए छे। तो विद्यार्थी मित्रों चैप्टर नंबर 8 ने आपणे आगळ वधारता आपणे अलिंग प्रजनन पद्धति पूर्ण करी। હવે લિંગી પ્રજનન પદ્ધતિની અંદર આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર થોડી ઘણી ચર્ચાઓ કરેલી હતી। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લિંગી પ્રજનન પદ્ધતિના મુદ્દાઓને આગળ વધારતા આજનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય છે। સપુષ્પી વનસ્પતિ એટલે કે આવૃત બીજધારી વનસ્પતિ જેનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 ની અંદર કરી ચૂક્યા છીએ એટલે આવૃત બીજધારી વિશેનો અભ્યાસ। તો સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય છે તેના વિશે આપણે આજે માહિતી મેળવવાની છે। તો તેની અંદર આજે આપણે અભ્યાસ કરીશું પુષ્પ એટલે શું, પુષ્પના ભાગો કેટલા છે અને પ્રજનન ભાગોના આધારે પુષ્પ કેટલા પ્રકારના છે તેના વિશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો નીચે મેં આકૃતિ દર્શાવેલી છે જે પુષ્પની આકૃતિ દર્શાવે છે જે આપણો પ્રથમ ટોપિક છે પુષ્પ। તો પુષ્પ એટલે શું આપણે તેની વ્યાખ્યા જોશું અને આકૃતિ જે છે એ પુષ્પની છે। તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે તમે કોઈ પણ પુષ્પ જે છે એ જોયેલા હોય છે તો આ પુષ્પની જે છે આડછેદવાળી આકૃતિ જે છે દર્શાવેલી છે જેની અંદર વિદ્યાર્થી મિત્રો બ્લુ કલરની જે આઉટલાઇન દર્શાવેલી છે એને દલપત્રો કહે છે જે રંગીન હોય છે જેને આપણે પુષ્પનો રંગ જે છે એ કહીએ છીએ જેના કારણે પુષ્પ આકર્ષિત લાગે છે। તો દલપત્રો એની નીચે જે છે એ પર્ણો જેવી રચના દર્શાવેલી હોય છે। પુષ્પની નીચેના ભાગે જે છે એ લીલા કલરના પર્ણો જે છે એ પુષ્પને અટેચ થયેલા હોય છે જેને વજ્રપત્રો કહે છે। ત્યારબાદ પુષ્પની અંદર તંતુઓ જેવી રચનાઓ પણ આપણને અંદરથી નીકળતી જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આનો ખૂબ જ સારી રીતે અભ્યાસ કરવો હોય તો જાસૂદની અંદર તમે સરળતાથી આ બધા જ ભાગોને જે છે એ જોઈ શકો છો। તો આ લાંબા તંતુ જેવી રચના દેખાય છે જે બ્લેક કલરનો લાંબો તંતુ છે અને અંતિમ છેડે લાલ રંગની રચના દર્શાવે છે। તો આખી જે રચના છે એને પુંકેસર કહે છે અને મધ્યમાં લીલા કલરની રચના જે છે એ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો। તો આખી રચના જે છે ગ્રીન કલરની મધ્યમાં તેને સ્ત્રી કેસર કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી મેળવી આપણે આકૃતિના ભાગોની। તો હવે આપણે આપણા મુદ્દાઓને આગળ વધારીશું જેની અંદર સૌ પ્રથમ આપણે જોઈએ પુષ્પ એટલે શું, પુષ્પની વ્યાખ્યા લખીશું। તો સૌ પ્રથમ આપણે લખીએ પુષ્પ એટલે શું, સપુષ્પી વનસ્પતિમાં એટલે કે આવૃત બીજધારી વનસ્પતિમાં આવેલા પ્રજનન ભાગને પુષ્પ કહે છે। સપુષ્પી વનસ્પતિઓની અંદર પ્રજનન ભાગ તરીકે કોઈ પણ અંગ આવેલું હોય તો એ છે પુષ્પ। તો પુષ્પ દ્વારા સપુષ્પી વનસ્પતિઓની અંદર પ્રજનનની ક્રિયા જે છે એ જોવા મળે છે। તો હવે આપણે જોઈએ પ્રજનનની વ્યાખ્યા બાદ પ્રજનનના ભાગો એટલે કે જોઈએ પહેલા પુષ્પના ભાગો। તો વિદ્યાર્થી મિત્રો પુષ્પના ભાગો જેને આપણે આકૃતિની અંદર જોતા જઈશું જેમાં નીચેની બાજુ બે લીલા કલરના દર્શાવ્યા છે એટલે કે વજ્રપત્રો, ત્યારબાદ પુષ્પ
આકર્ષવા માટેનો જે રંગીન ભાગ હોય છે તેને કહેવાય દલપત્રો, અને ત્યારબાદ પુંકેસર અને સ્ત્રીકેસર. તો આ પુષ્પના જે છે એ ભાગો છે વજ્રપત્રો, દલપત્રો, પુંકેસર અને સ્ત્રીકેસર, ચાર ભાગો છે એ પુષ્પના ભાગો છે. તો આપણે લખીએ અહીંયા ચાર ભાગો, વજ્રપત્રો, દલપત્રો, સ્ત્રીકેસર અને પુંકેસર, કે જે પુષ્પના ભાગો છે. તો પુષ્પના મુખ્ય ચાર ભાગો વજ્રપત્ર, દલપત્ર, સ્ત્રીકેસર અને પુંકેસર. તો હવે આપણે જોવાનું છે, આપણે શું ભણવાનું છે, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો પ્રજનનની અંદર પુષ્પના કયા ભાગો સમાવેશિત છે તેના વિશે આપણે જોઈએ. તો હવે આપણે જોઈએ પુષ્પમાં પ્રજનન ભાગો. તો પુષ્પની અંદર આવેલા ભાગો છે તેમાંથી કયા ભાગો પ્રજનન ભાગો તરીકે કાર્ય કરશે? તો પુષ્પની અંદર બે પ્રજનન ભાગો છે, સ્ત્રીકેસર અને પુંકેસર. તો આ બે ભાગો છે એ પુષ્પના પ્રજનન ભાગો છે, અને આ બંને ભાગો દ્વારા સપુષ્પી વનસ્પતિ પ્રજનનની ક્રિયા દર્શાવે અને નવો નિછોડ નિર્માણ કરે છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ પુષ્પમાં પ્રજનન ભાગ તરીકે પુંકેસર. તો પુષ્પની અંદર પુંકેસર ભાગ એટલે કે નર જન્યુ કોષ, એટલે કે નર જનન કોષનું નિર્માણ કરે છે તેને પુંકેસર કહે છે. જેવી રીતે આપણે આગળ અભ્યાસ કર્યો હતો કે પિતૃઓ કોણ, તો કે નર અને માદા, તેવી રીતે વનસ્પતિની અંદર પુષ્પમાં પણ પુંકેસર અને સ્ત્રીકેસર એટલે કે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ જે છે આવેલા હોય છે. તો વનસ્પતિની અંદર પુંકેસર એટલે થશે નર પ્રજનન ભાગ. પુષ્પમાં પુંકેસર કે જેને નર પ્રજનન ભાગ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પુંકેસરનો ભાગ જે આપણે અહીં આકૃતિમાં દર્શાવ્યો છે, એક તો લાંબા તંતુ જેવી રચના છે અને ઉપર જે છે એ ફૂલેલો ભાગ દર્શાવ્યો છે. તો પુંકેસરની રચના કેવી હોય છે? તો પુંકેસરની રચનામાં તંતુ અને પરાગાશયનો બનેલો છે. તો આખી આખી જે રચના છે એને પુંકેસર કહે છે. તો પુંકેસરની રચનામાં આ જે લાંબો ભાગ છે એને તંતુ કહે છે, અને આ જે ફૂલેલો ભાગ જે દર્શાવ્યો છે વિદ્યાર્થી મિત્રો તેને કહેવાય પરાગાશય કહેવામાં આવે છે. તો પુંકેસરની રચના કોના દ્વારા થાય છે? તો કે લાંબો તંતુ અને ટોચના ભાગે પરાગાશય જે છે એ નિર્માણ થાય છે. તો પુંકેસરની રચનામાં તંતુ અને પરાગાશય જે છે એ આવેલું હોય છે. હવે આપણે જોઈએ પરાગાશયમાં પરાગાશયની અંદર પરાગરજનું નિર્માણ થાય છે. પરાગાશય શું કરશે? તો કે પરાગરજનું નિર્માણ કરશે, અને આ પરાગરજ જે છે એ નરજન્યુનું નિર્માણ કરશે. કોનું નિર્માણ કરશે? નરજન્યુ એટલે કે નર પ્રજનન અંગની અંદર નરજન્યુ કોષોનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે. તો પરાગાશય પરાગરજનું નિર્માણ કરશે. તો આ પરાગરજ વિદ્યાર્થી મિત્રો કેવી હશે? તો કે પરાગરજ પીળા રંગની હોય છે.
પરાગાશયમાં નિર્માણ થતી પરાગરજ અહીંયા આપણે આકૃતિમાં દર્શાવી દઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. પરાગરજ કે જે નર પ્રજનન ભાગ તરીકે નર જન્યુ કોષ જે છે એ નિર્માણ કરે છે. આ પરાગરજ કેવા રંગની હોય વિદ્યાર્થી મિત્રો? પીળા રંગની હોય છે. તો અહીંયા આપણે વાત કરી પુંકેસર કે જે નર પ્રજનન ભાગ છે જેની રચનામાં તંતુ અને પરાગાશય આવેલો હોય છે. પરાગાશયમાં પરાગરજનું નિર્માણ થાય અને પરાગરજ પીળા રંગની હોય છે. તેનો રંગ કેવો હોય છે? પીળા રંગનો. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે પરાગરજનો રંગ કેવો હોય છે. હવે આપણે જોઈએ પુષ્પના પ્રજનન ભાગ તરીકે બીજો ભાગ સ્ત્રી કેસર. સ્ત્રી કેસર એટલે અહીંયા કુકેસર શું છે? તો કે નર પ્રજનન ભાગ છે. તો અહીંયા સ્ત્રી કેસર શું છે? માદા પ્રજનન ભાગ. સ્ત્રી કેસર માદા પ્રજનન ભાગ તરીકે કાર્ય કરે છે. તો આ સ્ત્રી કેસર આવેલું ક્યાં હોય છે? તો સ્ત્રી કેસરનું સ્થાન ક્યાં હોય? તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આકૃતિમાં નજર કરીએ તો પુષ્પની એકદમ મધ્યમાં આપણને લાંબી નલિકામય અને છેડેથી ફૂલેલી રચના જોવા મળે છે. તો સ્ત્રી કેસરનું સ્થાન ક્યાં થશે? તો કે પુષ્પની બરોબર મધ્યમાં. તો સ્ત્રી કેસર પુષ્પના મધ્ય ભાગમાં હોય છે. ક્યાં હશે? પુષ્પના મધ્ય ભાગમાં સ્ત્રી કેસર જે છે આવેલું હોય છે. તો સ્ત્રી કેસર જેવી રીતે પુંકેસરની રચનામાં તંતુ અને પરાગાશય હોય છે તેવી રીતે સ્ત્રી કેસરની રચનામાં એટલે કે સ્ત્રી કેસર ત્રણ ભાગોનું બનેલું છે. સ્ત્રી કેસર કેટલા ભાગોનું બનેલું છે? ત્રણ ભાગોનું બનેલું છે જેની અંદર પ્રથમ ભાગ લખીએ આપણે પરાગાસન. પ્રથમ ભાગ કયો છે? પરાગાસન નામનો ભાગ જે આપણે અહીં આકૃતિની અંદર ઉપર દર્શાવેલો છે પરાગાસન. તો પરાગાસન જે છે એ કેવી રચના છે? તો કે ચિકાશયુક્ત અગ્રભાગ છે. સ્ત્રી કેસરનો ચિકાશયુક્ત અગ્રભાગ એટલે કે આગળનો ભાગ છે કે જેને પરાગાસન કહે છે. ત્યારબાદ પરાગવાહિની. ત્યારબાદનો ભાગ કયો છે? તો કે પરાગવાહિની જે મધ્યમાં લંબાયેલી છે. કેવી છે? મધ્યમાં લંબાયેલી. તો આપણે લખી નાખશું પરાગવાહિની મધ્યમાં લાંબી રચના ધરાવે છે. પરાગસન પછી લાંબી નલિકામય રચના ધરાવતા ભાગને પરાગવાહિની કહેવામાં આવે છે. તો આ ત્રીજો ભાગ થઈ ગયો પરાગવાહિની. ત્યારબાદ આપણે છેલ્લે જોઈએ અંડક. ત્યારબાદ છેલ્લે આપણે જોઈશું અંડક. તો હવે આપણે જોઈએ અહીંયા છેડાના ભાગે. ક્યાં ભાગે? તો કે છેડાના ભાગે એટલે કે નીચેના ભાગે તલસ્થ ભાગે ફૂલેલા ભાગને અંડાશય કહે છે. તલસ્થ ભાગે ફૂલેલા ભાગને શું કહેવાય છે? અંડાશય કહેવામાં આવે છે. આ અંડાશયની અંદર શું હશે? અંડાશય. તો અંડાશયની અંદર અંડક હશે. અંડાશયની અંદર શું હશે વિદ્યાર્થી મિત્રો? અંડક હશે જે મધ્યમાં કાળ કલરની રચનાથી દર્શાવેલું છે. તો બહારનું જે સૌ પ્રથમ આવરણ છે જે રચના છે ફૂલેલી એ ભાગને કહેવાય અંડાશય.
ત્યારબાદનું બ્લેક કલરનું જે રાઉન્ડ દર્શાવેલું છે એ છે અંડર, અને મધ્યમાં લાલ કલરની રચના દર્શાવેલી છે તેને કહેવામાં આવે છે અંડકોષ, કહે છે કે જે માદા જન્યુ છે. અંડકોષ શું છે? માદા જન્યુ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી સ્ત્રી કેસરની, તો સ્ત્રી કેસર છે એ માદા પ્રજનન અંગ છે જે પુષ્પના મધ્ય ભાગમાં આવેલો છે, જે ત્રણ ભાગોથી બનેલી રચના છે. ઉપરના ભાગે ચિકાશયુક્ત રચના એટલે કે પરાગાસન, પરાગાસનમાંથી નીકળતી લાંબી નલિકામય રચના એટલે પરાગવાહિની, અને તલસ્થ ભાગે એટલે કે અંતના ભાગે નીચેના ભાગે ફૂલેલી રચના કે જેને અંડાશય કહેવામાં આવે છે. અંડાશયની અંદર અંડક આવેલું હોય છે અને દરેક અંડકમાં એક અંડકોષ હોય છે જેને માદા જન્યુ કહે છે. તો આ માદા જન્યુ એટલે કે માદા પ્રજનન ભાગ તરીકે સ્ત્રી કેસરમાંથી માદા જન્યુ અને નર પ્રજનન ભાગમાં પુકેસરમાંથી પરાગરજમાંથી નરજન્યુ જે છે એ ભેગા મળી અને શું કરશે? તો કે ફલનની ક્રિયા દ્વારા જે છે એ નવા બીજનું નિર્માણ જે છે એ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી પુષ્પના પ્રજનન ભાગોની, જેની અંદર સ્ત્રી કેસર અને પુકેસર વિશે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પુષ્પના ભાગોને આધારે, એટલે કે પ્રજનન ભાગોને આધારે પુષ્પના જે છે એ કેટલા પ્રકારો છે તેના વિશે જોઈએ. તો પ્રજનન ભાગો એટલે કે આ સ્ત્રીકેસર અને પુંકેસરને આધારે પુષ્પો બે પ્રકારમાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જગ્યાના અભાવે આપણે અહીંયા નાના એવા ભાગમાં જે છે એ જોઈ લઈએ. તો પ્રજનન ભાગોના આધારે પુષ્પના બે પ્રકારો છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, બે પ્રકારો. પ્રથમ, એક લિંગી પુષ્પો. એક લિંગી પુષ્પો કોને કહેવાય? એક લિંગી એટલે માત્ર એક જ પ્રજનન ભાગ ધરાવતું. તો હવે એક લિંગી પુષ્પોની અંદર શું હશે? તો કે કાં તો સ્ત્રી કેસર હશે કાં તો પુંકેસર હશે. બેમાંથી કોઈ પણ એક જ પ્રજનન ભાગ, સ્ત્રી કેસર અથવા તો પુંકેસર, બેમાંથી એક જ પ્રજનન ભાગ ધરાવતું જે પુષ્પ હોય તેવા પુષ્પને એક લિંગી પુષ્પ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરજો, એક લિંગી પુષ્પ એટલે કેવું પુષ્પ? તો કે જે પુષ્પમાં પ્રજનન ભાગ તરીકે પુંકેસર અથવા તો સ્ત્રી કેસર બેમાંથી એટલે કે બંનેમાંથી કોઈ પણ એક જ હાજર હોય તેવા પુષ્પને એક લિંગી પુષ્પ કહેવામાં આવે છે. તો આવા પુષ્પનું ઉદાહરણ શું હોય શકે વિદ્યાર્થી મિત્રો? તો આવા પુષ્પ તરીકે પપૈયું અને તરબૂચ જે છે એના ઉદાહરણ છે કે જેની અંદર પ્રજનન ભાગ તરીકે કોઈ પણ એક જ હાજર હોય છે. હવે આપણે જોઈએ પુષ્પના પ્રજનન ભાગને આધારે બીજો પ્રકાર, દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી પુષ્પ. દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી, તો જે પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પુંકેસર બંને પ્રજનન ભાગો હાજર હોય, એટલે કે બંને પ્રજનન ભાગોની હાજરી ધરાવતા પુષ્પને દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આના પણ આપણે ઉદાહરણ તરીકે જોઈએ. તો દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી પુષ્પના ઉદાહરણની અંદર આપણે લખી શકીએ જાસૂદ, રાઈ અને ધતુરો. તો આપણે જોયું પ્રજનન ભાગોના આધારે, તો આ થઈ ગયા વનસ્પતિના પ્રજનન ભાગો તરીકે પુંકેસર અને સ્ત્રી કેસર.
तो आ बन्ने भागोना आधारे पुष्पो केतला प्रकारना छे विद्यार्थी मित्रों? बे प्रकार। एक लिंगी जेमा स्त्री केसर अथवा तो पुकेसर कोई पण एक ज हाजर होय, उदाहरण तरीके पपैयु अने तरबूज। बीजो प्रकार द्विलिंगी अथवा तो उभयलिंगी जेमा बन्ने प्रजनन भागो हाजर होय तेवा पुष्पने द्विलिंगी पुष्प कहे छे, जेना उदाहरणमां आपणे जोयुं जासूद, राय अने धतूरो। तो विद्यार्थी मित्रों अहींनो आपणो टॉपिक जे छे ई आजनो सपुष्पी वनस्पतिनी अंदर लिंगी प्रजननना भागो विषे आपणे जे छे ई चर्चाओ करी। तो विद्यार्थी मित्रों आजनो टॉपिक आपणे अहींया पूर्ण करीए छे। वधु माहिती माटे ફરી પાછા મળશું આવતા વિડિયો લેક્ચરમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।